નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારવાના મામલે તપાસની ખાતાના વડા તરીકે આરોગ્ય અમલદારને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારવાના મામલે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે પાર્થ બ્રહ્મ ભટ્ટે કર્મચારીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તપાસની ખાતાના વડા તરીકે આરોગ્ય અમલદારને જવાબદારી સોંપવામાં આવી છે. અહેવાલ આવતાની સાથે જ કામગીરી કરાશે. હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મ ભટ્ટ ક્યાં છે તેની ડેપ્યુટી કમિશનરને ખબર નથી. ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે. આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માંગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. ફરિયાદની અંદર ઉલ્લેખ છે આખો, તો શું કઈ રીતની તપાસ થશે એની અંદર? એ બાબત જે પોલીસ વિભાગ હસ્તકની બાબત છે, જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા, તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે. સર, ખાતાના જે અધિકારી છે એમના દ્વારા આપને અહેવાલ આપી દેવામાં આવ્યો? ના, ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળે તે તરત કાર્યવાહી કરવામાં આવશે. સર, આવા કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે પોલીસ ફરિયાદ થયા બાદ? પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી, કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે એવી કોઈ બાબત નથી, પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે. સર, અત્યારે પાર્થ ગંભટ જે ચીફ ફાયર ઓફિસર છે અત્યારે ક્યાં છે? એમની ઓફિસ નથી કોઈ પણ જગ્યાએ? એ બાબત મારી ધ્યાનમાંથી કે હાલ ક્યાં છે. પણ આપ તો વહીવટી વડા છો. ના, વહીવટી વડા છો, પણ એમની નીચે એમની ઉપર પણ જે ખાતાના વડા હોય છે એટલે એમના નિરીક્ષણમાં અચૂક બાબત હશે કે હાલ ક્યાં છે. પૂરની પરિસ્થિતિ છે, અત્યારે ચીફ ફાયર ઓફિસર જ ગાયબ છે, એ છે જ નહીં જવાબ આપવા માટે, ફોન પર નથી રહી ગયા, તો એ છે ક્યાં? આપ તો એ ફોન નથી ઉપાડતા એટલે અમે તમને પૂછી રહ્યા છીએ. એટલે અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી. અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય તો અમને HOD સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે CCC સેન્ટર પરથી થઈ રહેલું છે. એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી, પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે. તમને તો જાણ હશે ને? ના, એવું દરેક ના બરાબર છે, દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય. મને જેટલી બાબત જાણમાં હશે હું આપને જણાવું છું કે મારી પાસે આટલી બાબતની જાણ છે. ફાયર ઓફિસરે આવી સ્થિતિમાં પોતાની ઓફિસમાં તો હાજર હોવું જોઈએ ને, સવારથી હાજર જ નથી. હાજર છે કે નહીં અમે તપાસ કરાવીશું, પણ તમારી વાત સાચી છે કે એમણે હાજર રહેવું જોઈએ. સર, જે પ્રકારે ઇમરજન્સીની સિચ્યુએશન છે, ગઈકાલ રોજ સૈનિક રેસ્ક્યુ કરીને પોતાના ફરજ માટે બદામડી બાગ આવે છે, ત્યાં એને માર મારવામાં આવે છે, ત્યાંથી પછી GIDC સુધી એને કારમાં માર મારીને લઈ જવામાં આવે છે, કેટલી ગંભીર પરિસ્થિતિ, આપ શું માનો છો આ પ્રકારની? આ તમે જે જણાવો છો કે GIDC સુધી કારમાં માર મારીને લઈ ગયા એવી બાબત મારી જાણમાં નથી. મેં જે વિડીયો ક્લિપ જોયેલી છે એ પ્રમાણે જે કર્મચારી છે હોસ્પિટલમાં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા માર મારવામાં આવેલો છે અને ગાળાગાળી કરવામાં આવેલી છે, અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ મેળવવામાં આવી રહેલો છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મ ભટ્ટ રોજ પોતાની ઓફિસમાં રાતના સમયે વિદેશી શરાબની મહેફિલો માણે છે, દારૂ પીએ છે, એવું અગાઉ પણ વાતો અને આક્ષેપો સામે આવ્યા છે. આજ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી? કારણ કે એક મહિના પહેલા જયારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આ જ આક્ષેપ થયા હતા, તેમને ફોન જ નહોતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા. આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના જે કર્મચારીએ બોટલ લાવીને તેમને આપી હતી. જે તમે જણાવો છો કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે. શરાબની મહેફિલ માણે છે, દારૂ પીએ છે, એ મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ બાબત મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી એટલે એ બાબતે હું કંઈ જણાવી શકતો નથી. હવે વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે આ અધિકારી? મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે HOD છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે, અહેવાલ મળેથી તુરત જ કાર્યવાહી. HOD કોણ છે? HOD છે અત્યારે શ્રી દેવેશ પટેલ છે. એમનું એવું કહેવું છે કે અમને અહેવાલ આપી દીધો, એમને અહેવાલ આપી દીધો છે. અહેવાલ એમણે અમને મોકલાવ્યો હશે તો હું તપાસ કરીશ. HOD એમની જેમ જ છે, કારણ કે એમને ફાયર બ્રિગેડનો જ્ઞાન જ નથી. CHB ના એ તો અમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે, એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી. અહેવાલ તમને આપી દીધો છે, તમે અહેવાલ વાંચ્યો જ નથી, આટલી ગંભીર બાબતમાં આપે અહેવાલ જ નથી વાંચ્યો.
કારણ કે એમનું એવું કેવું છે ત્યાંથી તમે અહીંયા આવ્યા કે તમને અહેવાલ સુપ્રત કરી દીધો છે, તમે અહેવાલ જ નથી. તો હું એમને પૂછી લઈશ કે એમનો અહેવાલ ક્યારે મને મોકલાવ્યો છે અને જો અહીંયા આવ્યો હશે તો ચોક્કસ કાર્યવાહી કરવાની. વાતો એવું નથી લાગતું કે ચીફ ફાયર ઓફિસરને બચાવવાના. ના ના, મેં જણાવ્યું તે પ્રમાણે અહેવાલ મળેથી તુરત જ કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે, તુરત જ કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે? અહેવાલની જે છે અહેવાલ આવે એના પરથી નક્કી થઈ શકશે, પરંતુ હું ખાતરી આપું છું કે અહેવાલ મળશે. કેવા પ્રકારની કાર્યવાહી છે? ખાતરી હું કઈ આપતો નથી, પણ હું એટલી ખાતરી આપું છું કે કાર્યવાહી કરવામાં આવશે, બરાબર છે, અને ટૂંકા સમયમાં તમને એની અમે જાણ પણ કરીશું. પાર્થ બ્રહ્મભટ્ટ વારંવાર વિવાદમાં આવે છે. હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિ હોવા છતાં પાર્થ બ્રહ્મભટ્ટ જવાબદારીમાંથી ગાયબ છે. કેમેરામેન નવનીત પુરમણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.